ઘન અને ઘનમૂળ કાઢવા માટેની સરળ રીત. સૌપ્રથમ તો 1 થી 10 સુધીના ઘન યાદ રાખી લેવાના. વર્ગ એટલે શું અને ઘન એટલે શું? તો કોઈ પણ સંખ્યાનો 2 વખત ગુણાકાર કરવાથી જે સંખ્યા મળે તે તેનો વર્ગ મળે, અને કોઈ પણ સંખ્યાનો એ જ સંખ્યા સાથે 3 વખત ગુણાકાર કરવાથી જે સંખ્યા મળે તે તેનો ઘન મળે. આટલું સમજી લેવાનું. ત્યારબાદ સંખ્યાને 4 વિભાગમાં વહેંચી નાખવાની. તો સૌ પ્રથમ પહેલા અંક 1 હોય તેવી સંખ્યા, તો તેવી કઈ કઈ સંખ્યા જેમાં પહેલા 1 હોય? 12, 13, 14, 15, 16. બીજું અંતે 1 હોય તેવી સંખ્યાઓ. પ્રથમ અંક 1 મળો, અહીંયા 1 જેમાં પહેલા અંક હતો, આમાં છેલ્લા 1 મળે તેવી સંખ્યાઓ. જેમાં લાસ્ટમાં 1 મળે આપણને, ત્યારે ત્રીજો પ્રકાર. સમાન અંક હોય તેવી સંખ્યાઓ. સમાન અંક મળે તેવી સંખ્યાઓ જેમ કે 11, 22, 44, 55, 67, 78, 89. ત્યારબાદ ચોથો સમાન અંક હોય તેવી સંખ્યા. અસમાન સંખ્યાઓ એટલે ગમે તેવી સંખ્યાઓ. સમાન સંખ્યા એટલે બંને સંખ્યા સમાન મળે. ત્યારબાદ હવે આના દરેકના 2-2 ઉદાહરણ લઈશું. તો પ્રથમ પહેલા અંક 1 હોય તેવી સંખ્યાઓ, તો આપણે 2 ઉદાહરણ જોઈશું. જ્યારે પહેલા અંક એટલે 12, સૌ પ્રથમ તો એ સંખ્યા એમના મૂકી દેવાની, ત્યારે જે દશકનો વર્ગ કરવાનો. સૌ પ્રથમ 2 નો વર્ગ 4, ત્યારબાદ તેનો જ ઘન કરવાનો, 2 નો ઘન 8. તો જે વચ્ચે 2 સંખ્યા છે એના ડબલ કરી નાખવાના, 2 ના ડબલ 4, 4 ના ડબલ 8. ત્યારબાદ આ સંખ્યાનો સરવાળો કરવાનો, 8 ના 8, 8 ને 4 12, આગળની સંખ્યામાં ઉમેરતું જોવાનું, 4 ને 2, 6 ને 1, 7 અને 1 ના 1. તો જવાબ મળી ગયો. એવી જ રીતના 1900 પાસે, તો સૌ પ્રથમ એ સંખ્યા એમને મૂકી દેવાની, 9 નો વર્ગ કરવાનો 81, 9 નો ઘન કરવાનો 729. ત્યારબાદ જે વચ્ચે સંખ્યા છે એના ડબલ કરવાના, 9 ના ડબલ 18, 81 × 2 એટલે 162. ત્યારબાદ આ સંખ્યાનો સરવાળો કરવાનો, 1 નો 9 9 ના 9 65, જે 72 વધારીને આગળની સંખ્યામાં ઉમેરી દેવાના, 2 3 ને 6 ને 1 5, 8 ને 6 14, 21. તો
આગળ સંખ્યામાં ઉમેરી દેવાના. એકના એક, નવ દુ અઢાર, આઠ, જે પાછળ સંખ્યા હતી બે ત્રણ ચાર ને એક, પાંચ ને એક છ. તો આપણને જવાબ મળશે 68 69. ત્યારબાદ બીજી રીત, અંતે એક હોય તેવી સંખ્યાઓ, તો એના બે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવશું. એક રકમ લખો, 21 ઘન કીધું હોય ત્યારે શું કરો? તો સૌ પ્રથમ તો અંતે એક હોય ત્યારે લાસ્ટમાં એ સંખ્યા મૂકી દેવાની, ત્યારબાદ 10 એકમ દશકનો વર્ગ કરવાનો, એનો વર્ગ છે, અને ત્યારબાદ એનો ઘન કરવાનો. જે વચ્ચે બે સંખ્યા મળે એને ડબલ કરી નાખવાનો, છ અને છરવાળો કરી નાખવાનો, 92 એક છેટ આપણને જવાબ મળી ગયો. એવી જ રીતે બીજું ઉદાહરણ દ્વારા સમજો, 51 જે છેલ્લે એક હોય તેવી સંખ્યાઓ. બીજું ઉદાહરણ 51, તો છેલ્લે સંખ્યા મૂકી દેવાની, આનો વર્ગ કરવાનો અને એ જ સંખ્યાનો ઘન કરવાનો. જે વચ્ચે બે સંખ્યા મળે છે તેના ડબલ કરી નાખવાના, 25 ડબલ 50, 5 ડબલ 10. તો એકમનો અંકના એક મૂકી દેવાના, 5 ના 5, જે સંખ્યા પાછળ વધે તે આગળની સંખ્યામાં ઉમેરતું જવાનું, 5 ને 1 6, 2 ને 5 ને 2 7, 7 ને 5 12, ને 1 2 ને 1 3. તો આપણને 51 ઘન મળી ગયો, 1 32 6 51. ત્યારબાદ સમાન અંક હોય તેવી સંખ્યાઓ, તેવી સંખ્યાઓનો આપણે ઘન કર્યો છે. જ્યારે સમાન સંખ્યા પૂછી હોય ત્યારે જે સમાન હોય તેનો ઘન 4 વખત લખી નાખવાનો, 2 નો ઘન એને 4 વખત લખી નાખશું, ત્યારે જે બે વચ્ચેની સંખ્યાના ડબલ કરી નાખશું અને આનો સરવાળો કરી નાખશું, 8 ના 8 8 ના 6 14, 1 2 વાગે ઉમેરી દેશું, 14 ને 2 16, 1 2 ઉમેરી દેશું, 8 ના 2 10. આ આપણને 22 ઘન મળી ગયો. ત્યારબાદ બીજી સંખ્યા લેશું 55, એનો ઘન માટે 5 ઘન 125 ને 4 વખત લખી નાખશું. તો વચ્ચે બે સંખ્યા મળી એના ડબલ કરશું, 125 ના ડબલ થશે 250, આના ડબલ 250. તો સંખ્યાનો સરવાળો, તો એકમનો અંક લેવાનો, 5 ના 5 12, ત્યારે આગળની સંખ્યામાં ઉમેરી દઈશું, 5 ને 2 7, આગળની સંખ્યા ઉમેરતા જઈશું, 5 ને 2 7 ને 1 8, 2 ને 1 3, 8 ને 5, 8 9 10 11 ને 13, 8 ને 5 14, 8 ને 5 13 મળશે. આગળ સંખ્યામાં ઉમેરતા જઈશું, 3 ને 1 4, 5 ને 6 અને 1 11, આગળ સંખ્યા ઉમેરી દઈશું, 2 ને 1 3, 5 ને 1 6, 3 4 5 6 અને 1. તો 55 ગુણ છે 1 66 3 75. જ્યારે અસમાન સંખ્યા હોય તેવીસનો ઘન કરવા માટે, તો અસમાન સંખ્યા આપણે લખી દઈશું 23 ઘન કરવો હોય ત્યારે, તો સૌ પ્રથમ તો 2 ઘન લખી નાખવાનો, 8 અને આનો ઘન લાસ્ટમાં લખી નાખવાનો, 27. આ સંખ્યાનો વર્ગ કરવાનો આગલી સંખ્યાનો સાથે ગુણાકાર, પછી આ સંખ્યાનો વર્ગ કરવાનો એને આગળની સંખ્યા ગુણાકાર, તો 2 નો વર્ગ 4, 4 3 12, 3 નો ઘન 9, 3 નો વર્ગ 9, 9 ને આગળની સંખ્યા સાથે ગુણાકાર, 9 2 ને 18, જે વચ્ચે સંખ્યા મળશે તેના ડબલ કરી નાખવાના. તો આપણને 7 મળશે, એકમનો પાછળ જેટલા વધ્યા 2, એને આગળ ઉમેરતું જોવાનું, 6 7 ને 8 8 2 16, 6 મળશે, 1 3 4 ને 1 5, 5 ને 4 9 ને 2 11,
એનો એક મળશે આગળ, એક મળ્યો, બે ત્રણ એક ચાર, આ ઉમેર તો જવાનું, આઠ ને ચાર બાર, તો બાર એક સડસઠ, આપણને 23 નો ખન મળશે. જ્યારે ત્રણ રકમનું ખન કરવાનો હોય ત્યારે સૌ પ્રથમ તો સંખ્યાને બેમાં ડિવાઈડ કરી નાખવાની, ત્યારબાદ 14નો ખન કરવાનો. તો 14નો ખન આપણે આગળ, જ્યારે એકમનો એક હોય ત્યારે 14નો ખન કઈ રીતના કરતા, સંખ્યા એમના મૂકી દેતા, આનો વર્ક કરી નાખવાનો અને એનો ઘન કરી નાખવાનો. તો પછી બે સંખ્યા મળી તેના ડબલ કરી નાખવાના. સત્યાવીસ ચુમ્માલીસ મળ્યા, 14નો ઘન આપણને મળી ગયો 27 44. આ સંખ્યાનો અંતિમ ઘન મૂકી દેવાનો 216. ત્યારબાદ આ સંખ્યાનો વર્ગ કરવાનો આગળની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. તો 14નો વર્ગ થાય 1 અને 6નો, એને 6 જોડે ગુણાકાર કરી નાખ્યું, 6 2 12, 6 6 6 6 36 36 નો 6 3 9 6 56 56 57 9 6 56 57 7 5 6 6 6 6 5 11. તો 1177 મળ્યા. ત્યારબાદ 6નો વર્ગ 36 આગળની સંખ્યા સાથે ગુણાકાર, 6 6 24, 4 3 12 ને 13 14. ત્યારે વછાળી બે સંખ્યા છે એના ડબલ કરી નાખવાના, 11 76 11 76, 6 2 12, 8 2 14 15 3 23 52, 5 6 4 ના ડબલ, 4 2 8 0, 5 2 10 1008. ત્યારબાદ આનો સરવાળો કરી નાખવાનો, એકમ નો સરવાળો નીચે મૂકી દેવાની સંખ્યા અને આગળની સંખ્યામાં ઉમેરતો જવાનો. આટલું મળી ગયા બાદ એકમ નોંકના 6 ના 6 મળશે, પાછળ જે સંખ્યા મળે આગળના ઉમેરતો જશું, 21 8 ને 4 12 ને 1 3 મળશે આગળમાં એક ઉમેરતો જશું, 2 ને 1 3 5 ના 5 1 ના 1 153, 6 7 8 9 10 ને 1 11 આગળમાં ઉમેરતા જશું, 5 ને 10 ને 1 17 ને 1 18 એ આગળમાં ઉમેરતા જશું, 3 4 ને 1 5 2 ને 1 2 ને 1 3 8 ને 2 8 ને 4 12 નો બગડો દે પડે, 1 4 ને 1 5 ને 1 11 7 ને 10 ને 1 11 નો 2 ને 1 3 જવાબ મળી ગયો, 31 12 1 36. ત્યારબાદ ઘન શીખ્યા બાદ હવે કેવી રીતના એનું ઘનમૂળ કાઢવું શોર્ટકટમાં તો એ જાણીશું. તો સૌ પ્રથમ તો આમાં પણ જ્યારે વર્ક કર્યા ત્યારે કોષ્ટક બનાવ્યું હતું તેવી જ રીતે આમાં પણ એક કોષ્ટક બનાવવાનું આવશે. આમાં તમારે બે સંખ્યા રાખવાની, જ્યારે બે હોય ત્યારે બે હોય એની સામે 8 મળશે, અને જ્યારે 3 હોય તો 7 એકમ નો અંક બીજા છે માં હોય, 3 આમાં છે ત્યારે 7 મળશે, 3 હોય ત્યારે એકમ નો અંક 7 લેવાનો, 2 હોય ત્યારે એકમ નો અંક 8 લેવાનો. આટલું યાદ રાખ્યા પછી કોઈ પણ સંખ્યા હોય તેનો ઘનમૂળ કાઢવું હોય તો કઈ રીતના કાઢવી, તો આપણે એક ઉદાહરણ તરીકે જોઈશું, એક સંખ્યા લખી દેવી. તો આપણે ઉદાહરણ દ્વારા જાણીશું, જ્યારે પાછળની સંખ્યા 8 હોય ત્યારે 2 કોષ્ટક રહેવાનું, જ્યારે 8 હોય ત્યારે એની સામે એકમનો અંક 2 મૂકી દેવાનો. ત્યારબાદ વર્ગમાં આપણે 2 સંખ્યા બાદ કરતા, ઘનમાં આપણે 3 સંખ્યા બાદ કરી દેવાની. પછી જે પાછળ સંખ્યા વધે
તે કયા બે ઘનની વચ્ચે આવશે તે જોવાનું. તો 10 એ કયા બે ઘનની વચ્ચે આપણે કોષ્ટકમાં જોશું તો 8 અને 2નો ઘન 8 અને 3નો ઘન 37 આ બેની વચ્ચે 10 આવશે. તો આમાંથી જે નાની સંખ્યા કઈ 8 તો એનો ઘન કેટલો 2 તો એમ 2 મૂકી દેવાનો. તો આપણને જવાબ મળી ગયો 22નો ઘન 10648 હશે. તેવી જ રીતના બીજું એક ઉદાહરણ નીચે જોઈએ. જ્યારે 1 હોય ત્યારે સંખ્યા 1 પોતે આવે, ઘન હોય ત્યારે 3 સંખ્યા બાદ કરી દેવાની. જો પાછળ જે સંખ્યા હતી 132 થી કયા બે ઘનની વચ્ચે આવે તે જોવાનું. તો 132 5નો ઘન 125 અને 6નો ઘન 216 તે બે વચ્ચે આવશે. ત્યાં બેમાંથી જે નાની સંખ્યા કઈ 125 તો 5 તો 51નો ઘન આપણને મળી જવા આટલો હશે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ દ્વારા સમજીએ. જ્યારે 1 હોય ત્યારે 1 જ મૂકી દેવાના, 3 સંખ્યા બાદ કરી દેવાની. પાછળ છે સંખ્યા કેટલી હતી 9, તે કયા બે ઘનની વચ્ચે આવશે. તો 2નો ઘન 8 અને 3નો ઘન 27 તો 2ની વચ્ચે આ 9 સંખ્યા આવશે. તેમાંથી નાની સંખ્યા કઈ 8 તો એનો અમે 2 તો આ 21નો ઘન 9261 હશે. તો છેલ્લું ઉદાહરણ દ્વારા સમજીએ. તો આ રકમનો ઘન શોધવાનું કીધું હોય ત્યારે છેલ્લે એકમનો કેટલો 7 હોય ત્યારે આપણે કોષ્ટકમાં યાદ રાખવાનું. જ્યારે 2 હોય ત્યારે 8 મૂકી દેવાના, 7 હોય ત્યારે 3 મૂકવાના, 3 હોય ત્યારે 7 ને 8 હોય ત્યારે 2 અને 2 હોય ત્યારે 8. તો 7 છે તો તેની સામે 3 મૂકી દેવાના, પછી 3 સંખ્યા બાદ કરી નાખવાની. જે પાછળ કઈ બે ઘનની વચ્ચે આવે તો 2નો ઘન 8 અને 3નો ઘન 27 તો જેમાં ત્યાં નાનો ઘન કઈ 2 8 હોય 2 વચ્ચેથી તો એની સામે 2 તો આ 23નો ઘન એટલો થશે 12167.